अमदावाद शहर में एनसीसी ग्रुप हेडक्वार्टर लॉ गार्डन ना युवा मतदान नोंधणी कार्यक्रम शुक्रवार दिवसे आयोजन करवामां आव्युं हतुं। અને રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત અને એનસીસી હેડક્વાર્ટરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે મતદાન જાગૃતિ અને મતદાન યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત રાજ્યના એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી અને આ પ્રસંગે રાજ્યના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી આર કે પટેલે કહ્યું હતું કે મતદાન યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તેમણે કહ્યું હતું કે 4 દિવસ કેમ્પ યોજવામાં આવશે અને બુધ પર જ નોંધણી અને ચકાસણી હાથ ધરાશે અને 1 જાન્યુઆરી સુધી 18 વર્ષ થનારા નાગરિક પોતાનું નામ યાદીમાં નોંધાવી શકશે અને ઘરે બેઠા લોકો ઓનલાઈન મતદાન યાદીમાં નોંધાવી શકશે અને વોટ ઓનલાઈન એપ પરથી નોંધણી થઈ શકશે અને ઓનલાઈન નોંધણી કરનાર મતદારો જે જાન્યુઆરી સુધીમાં મતદાન કાર્ડ આપવામાં આવશે અને રાજ્યમાં 7 લાખ મતદાન નવા નોંધાયા જેમાંથી 75% ઓનલાઈન નોંધાયા છે અને આ પ્રસંગે એનસીસી ગ્રુપના મેજર જનરલ અરવિંદ કપૂરે પણ નિવેદન કર્યું હતું અને છેલ્લા 8 માસમાં એનસીસીએ કેટલાક લક્ષ્યાંક નક્કી કર્યા છે અને ગુજરાતની એનસીસી દેશમાં શ્રેષ્ઠ હોવી જોઈએ। ચાલુ વર્ષે અંદાજે 7-8 લાખ લોકો રોલિંગ ડાયનેમિક ફિગર હોય છે 7-8 લાખ લોકો જોડે જોડાયા છે અને આપ સૌ જાણીએ છીએ કે કોવિડ હતું એટલે ઓફિસની મુલાકાત નહીં લેતા મોટાભાગના લોકોએ ઓનલાઈન વોટર હેલ્પલાઈન દ્વારા 70% વધારે લોકોએ ઓનલાઈન એપ્લિકેશનથી નામ નોંધાવ્યું છે। ઓનલાઈન એપ્લિકેશન કર્યા પછી અમારા બીએલઓ એના ઘરે તપાસ કરવા જતા હોય છે કે XYZ જેને ફોર્મ ભર્યું છે એની હકીકતમાં સત્યતા શું છે। અમારા બીએલઓ સર્ટિફાય કર્યા પછી અમારા જે